તો આ સાથે વલસાડથી સમાચાર સામે આવ્યા છે, જેમાં વલસાડના દરિયા કિનારેથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. સમાચાર પ્રાપ્ત થયા છે તો આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે, જેમાં વલસાડના દરિયા કિનારે નશીલો પદાર્થ મળી આવ્યો છે. તિથલ બીચના કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો. આ સાથે 1 કિલોગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું છે, જેમાં વલસાડ પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે. દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. બિનવારસી હાલતમાં ચરસનો જથ્થો છે તે મળી આવ્યો છે, જેમાં પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો વલસાડ દરિયા કિનારેથી નશીલો પદાર્થ મળી આવ્યો છે, તિથલ બીચના કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો. સમગ્ર મામલે પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આ મામલે તપાસ પણ હાથ ધરી છે. બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યા છે. ચરસના પેકેટ આવ્યા ક્યાંથી તે અંગે પણ તપાસ હાથ ધરાશે. તો તિથલ બીચના કિનારેથી ચરસનો જથ્થો મળ્યો છે, જેમાં દરિયા કિનારેથી ચરસ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો 1 કિલોગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું, જેમાં તિથલ બીચના કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો છે. બિનવારસી હાલતમાં ચરસના પેકેટો મળી આવ્યા. તો વલસાડ પોલીસે આ મામલે તપાસ પણ હાથ ધરી છે. પોલીસે દરિયા કિનારે તપાસ શરૂ કરી છે, જેમાં દરિયા કિનારે ચરસ મળવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તો 1 કિલોગ્રામ જેટલું ચરસનું પેકેટ છે તે મળી આવ્યું છે. તો આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે. ચરસનું પેકેટ આવ્યા ક્યાંથી તે અંગે પણ તપાસ હાથ ધરાઈ છે. તો પોલીસે દરિયાકાંઠે તપાસ પણ હાથ ધરી છે. તો પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો, જે બાદ આ મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે, જેમાં 1 કિલોગ્રામ ચરસનું પેકેટ મળી આવ્યું છે.